કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વ્યારા જિલ્લો તાપી દ્વારા વ્યારા તાલુકાનું બોરખડી ગામ છે. એ બોરખડી ગામની 27 આદિવાસી મહિલાઓને એક મહિનાની નાળિયેરના રેસામાંથી અલગ અલગ પ્રકારના આર્ટિકલ્સ અને અલગ અલગ પ્રકારના પગુછણિયા બનાવવાની અમે ટ્રેનિંગ આપી હતી અને એ ટ્રેનિંગ થકી ત્રણ ગ્રુપમાં આ શીલાબેન, રક્ષાબેન અને હસુમતીબેન ત્રણ ગ્રુપ છે એ ડેકજ ગામનું અને એમણે આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે છેલ્લા 6 મહિનાથી. એમાંથી આ જે શીલાબેનનું ગ્રુપ છે આપણી પાસે ઉપસ્થિત છે તો એ એમના અનુભવો કહેશે. મારું નામ ચૌધરી શીલાબેન અમૃતભાઈ, ગામ ગોરખડી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સહયોગથી અમે નારિયેળના રેસામાંથી અમુક અમુક પ્રકારના જેવા કે ચપ્પી સેટ, ગોલપીસ, પગલૂસણિયા, કળશ, ઝુમ્મર અનેક અનેક પ્રકારના આર્ટિકલ્સ અમે બનાવીને હાટ બજાર અને મેળાઓમાં વેચાણ કરવા જઈએ છીએ. અત્યાર સુધીમાં અમે 17,000 જેવા ઇન્કમ મેળવી છે. સરસ. તમારા અનુભવો કહો. મારું નામ જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ ચોકરી, ગામ ગોરખડી, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અમારું 7 બહેનોનો ગ્રુપ છે. 7 બહેનો ભેગા મળીને અમે ગણેશજીની મૂર્તિ બનાવી છે. હાલમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, એમાં અમે ગણેશજીની મૂર્તિ બનાવી છે નારિયેળના રેસામાંથી. હાલ અત્યાર સુધીમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવીને નદીઓમાં વિસર્જન કરતા હતા, એના લીધે નદીઓમાં ઘણું બધું પ્રદૂષણ થતું હતું. હવે અમે એવું વિચાર્યું છે કે નારિયેળના રેસામાંથી મૂર્તિ બનાવેલી નદીઓમાં વિસર્જન થાય તો નદીઓનું પ્રદૂષણ પણ ન થાય અને અમારી રોજગારી પણ વધે.